नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय आसपास पाठ 9 चढ़िए ऊंचा चढ़ाण, जेमां आजे आपणे भाग 1 जोशुं। पाठनुं नाम छे चढ़िए ऊंचा चढ़ाण। चालो आपणे जोईए। फेब्रुआरी 2, 1984। શું કહે છે? ફેબ્રુઆરી 2, બીજી તારીખ ફેબ્રુઆરી મહિનો અને 1984ની તારીખ હતી। પર્વતારોહણની છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તર કાશી। અહીં પર્વતારોહણ છાવણીમાં હતા, એટલે કે છે અહીં અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહ હતો। અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયને શિક્ષકો હતા, એટલે કે અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો પણ અમારી સાથે હતા। સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી અને સાથે થોડીક મહિલાઓ બેંકમાંથી અને બીજી સંસ્થાઓમાંથી પણ હતી। આજે છાવણીનો બીજો દિવસ હતો, એટલે કે આજે છાવણીનો બીજો પર્વતારોહણનો બીજો દિવસ હતો। સવારે હું મારી પથારીમાંથી ઊઠી અને પગ નીચે મૂકવા ગઈ, ત્યાં તો દર્દથી ચીસ પડી ઉઠી। એટલે કે છે હું સવારે ઊઠી અને પથારીમાંથી ઊઠી અને પગ નીચે મૂકવા ગઈ, ત્યાં તો દર્દથી એટલે કે પગ દુખતા ચીસ પાડી ઉઠી। મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી। એટલે કે છે મને યાદ તો હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ લઈ 26 કિલોમીટર લઈને ચાલી હતી, એટલે મને દર્દ થયો છે। મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી। એટલે કે છે મને તે સાંકડા રસ્તા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ફરીથી પાછું ચડવાનું ખૂબ મુશ્કેલ અને બીક લાગતી હતી। મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, આપણે જેમ સર હોય છે એવી જ રીતે એના પણ એક બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું। હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ, એટલે કે આજે મારે કયું બહાનું કાઢવું હશે। મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, એટલે કે મેં પાછળથી એમનો અવાજ સાંભળ્યો, મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે। સાહેબ સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી, એટલે સાહેબે કીધું કે મેડમ તમે અત્યારના સમયમાં નાસ્તાના સમયે અહીંયા શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો ભૂખ્યા પેટે તમારે મુસાફરી કરવી પડશે। ત્યારે મેં કહ્યું કે સાહેબ સાહેબ, પણ હું તેનાથી વધારે બોલી ન શકી, તમારા પગમાં ફોલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આજ કહેવા લાગ્યા છો ને, ખરું ને? એટલે કે એના સરે કીધું કે તમારા પગમાં ફોલા પડી ગયા છે, તમે વધારે ચાલી નહીં શકો, તમે આજ કહેવા માગો છો ને, સાચું ને? તો કે હા સાહેબ, આમાં કાંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ। એટલે એના સરે કીધું આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી ઝડપ કરો અને તૈયાર થઈ જાઓ। હું વિલા મોડે, એટલે કે તેવું મોઢું લઈ અને તૈયાર થવા માટે પાછી ભાગી। હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો, એટલે કે છે મેં હું જવા માટે પાછળ ફરી ગઈ અને પાછો મેં એમનો અવાજ સાંભળ્યો, સાંભળો મેડમ તમે જૂથ 7ના નાયક છો, એટલે કે તમે જૂથ 7ના નાયક છો, તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે, એટલે કે તમારે જે લોકોને ચઢવામાં મુશ્કેલી હોય તેને તમારે મદદ કરવાની છે। તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે, એટલે કે તમને પહેલાંથી જ પર્વતારોહણમાં જૂથ નાયકની, એટલે કે આપણે જે મોનિટર હોય એવી રીતે જવાબદારી તમને, એટલે કે એને જૂથ નાયક હોય છે અને જવાબદારી આપવામાં આવી હતી। તો કે કહો તમે ક્યારેય પર્વત જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? હવે અહીંયા આપણને પ્રશ્ન કહે છે કે તમે ક્યારેય પર્વત જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? તો કે હા, મેં પર્વતો જોયા છે, અંબાજીનો ગબરનો ડુંગર, પાવાગઢનો ડુંગર અને જૂનાગઢનો ગિરનાર પર્વત જોયા છે। ગયા ઉનાળાની રજાઓમાં અમે બધા જૂનાગઢ ગયા હતા, ત્યાં અમે ગિરનાર પર્વત પર ચઢ્યા હતા। હવે ત્યાર પછી
एक धारू तमे केटलो दूर सुधी चाली सको छो, तमे केटले ऊंचे जई सको छो? तो के हूँ एक धारू 10 किलोमीटर सुधी चालू छू, हूँ 3 किलोमीटर सुधीनी ऊंचाई सुधी जई सकूँ छू। हवे कल्पना करो कि तमे पर्वत तो परना रस्ता विषे शू जाणो छो, तो तेनुं चित्र तमारे पर्वतनुं दोरवानुं छे। ત્યાર પછી જોઈએ તો કે મોટી જવાબદારી હોય છે, તો કે કોની? જૂથનાયકને, એટલે કે મોનિટર। આપણે કેમ વર્ગમાં મોનિટર હોય છે એમાં પણ એવા એને મોનિટર હોય છે, જેને જૂથનાયક કહેવામાં આવે। તો કે જૂથનાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું પણ ચાલુ કર્યું। બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની જૂથનાયકે, પછી જૂથને આગળ જવા દેવું અને જૂથનાયકે પાછળ રહેવાનું, જે લોકો ચઢી ન શકતા હોય તેઓને મદદ કરવાની, પછી રોકાણ અને આરામ કરવામાં સારી જગ્યા શોધવાની, જેઓને તબિયત સારી ન હોય તેનું ધ્યાન રાખવાનું, અને જૂથ માટે જમવાની પણ વ્યવસ્થા કરવાની હોય છે। સૌથી મહત્વની બાબત તો એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે। કોણે? તો કે જૂથનાયકે। મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે। મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે, એટલે એને બીક હતી કે મને એવું સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે, અને મને વિચાર આવ્યો કે શું આ છાવણીમાં મારે હજી પણ વધારે આનંદ લેવાનો છે। ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી। આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી। હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી। તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા। અમે 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી જેનું નામ ખાન દોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી, તેનું મને દુઃખ લાગતું હતું। એટલે કેટલા દિવસમાં એની સાથે, 21 દિવસમાં એક એવી છોકરી હતી મિઝોરમથી આવેલી, એક છોકરી ખાન દોનબી હતી, એની સાથે જ એક વખત પણ સારી રીતે વાત પણ ન કરી શકી, તેનું મને ખૂબ દુઃખ લાગતું હતું। તે ફક્ત મિઝોરી ભાષા એટલે કે મિઝો ભાષા જ બોલે છે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા। તે બીજી ભાષા કોઈ જાણી શકતી એટલે સમજી શકતી ન હતી। હવે કહો, તમારા આ વિચારે જૂથનાયકની જવાબદારી શું હોય છે? તો કે તમારે હવે કહેવાનું છે તો કે મારા વિચારે જૂથનાયકની જવાબદારી નીચે મુજબ હોય છે। જૂથનાયક જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખે છે, બીજાને તેમનો સામાન લઈ જવા મદદ કરે છે, જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ રહે છે, જે સભ્ય ચડી ન શકતા હોય તેઓને મદદ કરે છે, રોકાણ અને આરામ કરવામાં સારી જગ્યા શોધે છે, જે સભ્યની તબિયત સારી ન હોય તેનું ધ્યાન રાખે છે, જૂથ માટે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થા કરે છે, અને છેલ્લે જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ હોય તો તેની સજા પણ ભોગવવા તૈયાર રહેવું પડે છે। તમને આવી કોઈ છાવણીમાં નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો કે મને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો હું મારી જવાબદારી નીચે મુજબ નિભાવીશ। જૂથનાયક તરીકે હું મારા જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, બીજાને તેમના સામાન લઈ જવામાં મદદ કરીશ, હંમેશા જૂથના સભ્યોની પાછળ રહીશ, જે સભ્ય ચડી શકતા ન હોય તેમને મદદ કરીશ અને મદદ કરાવીશ, જૂથની માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ, બીમાર સભ્યનું વિશેષ ધ્યાન રાખીશ, એટલે કે બીમાર હોય તેનું ખૂબ જ ધ્યાન રાખીશ, જૂથની જમવાની વ્યવસ્થા કરીશ। આમ એક ઉત્તમ જૂથનાયક બનવાનો પૂરતો પ્રયત્ન હું કરીશ। તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? તો કે મારા વર્ગમાં મોનિટરને નીચે પ્રમાણેની ફરજો બજાવે છે। શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરે છે, વિદ્યાર્થીઓની મુશ્કેલીઓથી વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે, વર્ગમાં જોઈતી વસ્તુઓ જેવી કે ચોક ડસ્ટર નકશો તથા અન્ય TLM આચાર્યશ્રીની ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરે છે। વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે, શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વર્ગના જૂથને મદદ પણ કરે છે। તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે કેમ? તો કે હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે, કારણ કે તે ખૂબ જ જવાબદારીવાળું કાર્ય છે। આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે
અને નેતૃત્વના ગુણોનો વિકાસ પણ થાય છે. નદી પાર કરી અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટથી દૂધ મળ્યું. તો કે 5 ફેબ્રુઆરી 1984માં એ તારીખના દિવસે સવારના પોરમાં નાસ્તામાં એમને વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું હતું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં પણ આવતી હતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા હતા. એટલે કે છે, અમે અમારી પટ્ટીઓ બાંધી દેતા અને આગળના દિવસો ગણતા હતા બાકીના. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. 8 કિલોમીટરના મુસાફરી બાદ હવે એ નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી ઝાડુ દોરડું બાંધ્યું હતું. આ નદીથી સામેની નદી સુધી એક ઝાડુ દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેક સાથે મજબૂત બાંધેલું હતું. દોરડું છે એ મજબૂત અને ખીલાથી અને મેક સાથે એકદમ બાંધ્યું હતું. હું થોડી ગભરાતી, એટલે કે મને થોડી બીક લાગતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. એટલે એવું હું થોડુંક બીક લાગતી એટલે હું વિચારતી હતી કે જો દોરડું રસ્તામાં તૂટી જશે કે નીકળી જશે તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરતી હતી કે આટલી બધી મોટી નદી હું કેવી રીતે ત્યાં પહોંચી શકીશ, તે બધું હું પ્રયત્ન જાણવાનો કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું. અમારા જે શિક્ષક હતા એણે કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી દીધી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતાં જાડા દોરડામાં પુરોવી દીધી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચી ગયા. એટલે કે જે ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચી ગયા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. એટલે કે ઝડપથી તરતી અને જતી નદી હતી, વહેતી નદી, એમાં જવા કોઈ તૈયાર થતું ન હતું. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે આરમાં હું છેલ્લે ઊભી હતી, એટલે કે તે છેલ્લી લાઇનમાં હું ઊભી હતી. એ આશા કે મને કોઈ જોશે નહીં, પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે, એટલે હવે મને લાગ્યું કે હું અહીંથી એમની પાસેથી છટકી નહીં શકું. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. નદીને પાર જવાનું કોને હિંમત થાય, એટલે કે મારી હિંમત તો ચાલતી ન હતી. સાહેબ મારી મને મારો ડર જાણી શક્યા નહીં, એટલે કે છે કે સાહેબે તો મારો ડર પણ ન જાણ્યો. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે કે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. એટલે કહે છે કે તેમણે મોટેથી કહ્યું કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં જ કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. એટલે પાણીથી, ઠંડીના પાણીથી પગ થીજી ગયા હોય. હું ધ્રુજવા લાગી, મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણીમાં મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું હતું, એટલે કે મને ખૂબ જ બીક લાગતી અને હું લપસવા પણ લાગી હતી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ મને લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પણ પાડવા લાગી હતી. મને લાગ્યું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીમાં દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી. દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધીમેથી ધકેલી. થોડી હિંમત સાથે હું નદીના કિનારે પહોંચી ગઈ. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર કરવાની ખુશી તો કંઈક અલગ જ હોય. હવે કિનારે ઊભી રહીને હું બીજાને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારને સામનો કરવાનું પરિણામ હતું. ક્યારે આપણે કોઈ એવું કાર્ય કર્યું ન હોય ને આપણે કોઈ કાર્ય કરવાનું કહે તો પહેલાં આપણને બીક લાગે છે, પણ આપણે જે કાર્ય કરતા હોય અને કરવા લાગીએ પછી આપણી બીક છે એ જતી રહે છે.
तो बाळ मित्रों आज आपणे पाठ 9 भाग 1 समझ्या। आवता वीडियो में आपणे भाग 2 विषे समझीशुं। जय हिंद, जय भारत।